નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસામાં ખજુરાહોના મંદિર વિશે માહિતી મેળવીશું. ખજુરાહોના મંદિર, મિત્રો, ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલા છે. તો ખજુરાહોના મંદિર ક્યાં આવેલા છે? તો મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલા છે. ખજુરાહો નગરને પ્રાચીન સમયમાં ખજૂરપુરા તેમજ ખજૂરવાહિકા નામથી પણ ઓળખવામાં આવતા હતા. એટલે કે ખજુરાહોને પ્રાચીન સમયમાં ખજૂરપુરા અને ખજૂરવાહિકાના નામથી ઓળખતા હતા. આ નગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાચીન હિન્દુ અને જૈન મંદિરો આવેલા છે. તેઓ પોતાની જાતને ચંદ્રવંશી માનતા હતા. ભારતમાં તાજમહલ પછી જો મિત્રો સૌથી વધુ પર્યટકો જે સ્થળે આવતા હોય તો એ છે ખજુરાહોના મંદિર. એટલે કે ભારતમાં તાજમહલ પછી સૌથી વધુ પર્યટકો આ સ્થળે આવે છે એવું કહી શકાય. ખજુરાહોના મંદિરનું નિર્માણ ચંદેલવંશી શાસકોના શાસનકાળ દરમિયાન એટલે કે ઈસવીસન 900 થી 1130 દરમિયાન એટલે કે આજથી 1000 વર્ષ પહેલાં થયું હતું એવું કહી શકાય. તો ખજુરાહોનું મંદિરનું નિર્માણ કયા શાસકોના શાસનકાળ દરમિયાન થયું હતું? તો ચંદેલવંશી શાસકોના શાસનકાળ દરમિયાન થયું હતું. કયા સમયગાળા દરમિયાન? તો ઈસવીસન 900 થી 1130ના સમયગાળા દરમિયાન થયું હતું. આગળ વધીએ મિત્રો. મધ્યકાલીન સમયમાં દરબારી કવિ ચંદવરદાયિનીએ પૃથ્વીરાજ રાસોમાં મોહબ્બત ખંડમાં ચંદેલવંશની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એમનું વર્ણન કર્યું છે. મધ્યકાલીન સમયના દરબારી કવિ એટલે કે કોણ? ચંદવરદાયિનીએ. કોની અંદર? તો કે પૃથ્વીરાજ રાસોમાં મોહબ્બત ખંડમાં ચંદેલવંશની ઉત્પત્તિ કેવી રીતે થઈ એમનું વર્ણન કરેલું છે મિત્રો. તો આ ચંદેલવંશ છે, ચંદેલવંશ એ કોણ હતો? તો વાત જાણે એમ છે કે કાશીનગરના રાજપંડિતની પુત્રી હેમવતી, જે અપૂર્વ સૌંદર્યની સ્વામીની હતી, એક દિવસ તેણી ગરમીની ઋતુ દરમિયાન રાતના સમયમાં કમળના પુષ્પોથી ભરેલ તળાવમાં સ્નાન કરી રહી હતી. એની સુંદરતા જોઈને ભગવાન ચંદ તેની પર મોહિત થઈ ગયા. તેઓ માનવરૂપ ધારણ કરીને ધરતી પર આવી ગયા અને હેમવતીનું અપહરણ કરી ગયા હતા. દુર્ભાગ્યે હેમવતી વિધવા હતી. તેણી એક બાળકની માતા પણ હતી. તેણીએ ચંદદેવ પર પોતાનું જીવન નષ્ટ કરવાનો અને ચરિત્રહીનનો આરોપ લગાવ્યો. પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવા માટે ચંદદેવે હેમવતીને વચન આપ્યું કે તેણી એક વીર પુત્રની માતા બનશે અને આ રીતે આ બાળકનો જન્મ થાય છે. તે ખૂબ જ તેજસ્વી હતો અને બળવાન પણ હતો. 16 વર્ષની ઉંમરે તો એ વાઘ કે સિંહને મારી શકતો હતો. આથી ચંદદેવે પારસ પથ્થર પણ ભેટ આપ્યો હતો અને ખજુરાહોના રાજા બનાવ્યો અને આ પથ્થરથી લોખંડને સોનામાં બદલી શકતો હતો. અને રાજા બન્યા પછી એમણે મિત્રો ઘણા બધા મંદિરો બનાવ્યા હતા. તો આ રીતે એમનું વર્ણન છે જે કવિ ચંદવરદાયિનીએ કોની અંદર? તો કે પૃથ્વીરાજ રાસોમાં કરેલું છે. ખજુરાહોના મંદિરોની દિવાલ પર કંડા રહેલી ક્રીડાની શિલ્પકૃતિઓને કારણે તેનું ભારે કુતૂહલ અને આકર્ષણ છે. પ્રેમી યુગલોની ઉત્તેજનાપૂર્ણ આસન મુદ્રાઓમાં કોતરાયેલી આ પ્રતિમાઓ જોવા માટે દેશ પ્રદેશમાંથી પ્રવાસીઓ ઉતરી પડે છે. કહેવાય છે કે પહેલાં અહીં 85 મંદિરોનો સમૂહ હતો, જેમાંથી ઘણા ખરા વિદેશી આક્રમણોના વિનાશથી નાશ પામ્યા છે. પરંતુ અત્યારે માત્ર 22 મંદિરો બચ્યા છે. તે પણ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ઉત્કૃષ્ટ અને અદ્ભુત છે એવું કહી શકાય. ખજુરાહોના દેવ મંદિરો 3 સમૂહમાં વહેંચવામાં આવેલા છે, જેમાં પહેલું પશ્ચિમી સમૂહ, બીજું પૂર્વી સમૂહ, ત્રીજું દક્ષિણી સમૂહ. એટલે કે ખજુરાહોના દેવ મંદિરો કેટલા સમૂહમાં વહેંચાયેલા છે? તો આપણે કહી શકાય 3 સમૂહમાં વહેંચાયેલા છે. પહેલું પશ્ચિમી સમૂહ, બીજું પૂર્વી સમૂહ અને ત્રીજું દક્ષિણી સમૂહ. આગળ, ખજુરાહોના મંદિરની દિવાલો પર અપ્સરાઓ, સુર સુંદરીઓ, નાયિકાઓ, મિથુન અને શાર્દુલો કંડારવામાં આવેલા છે. મંદિરના સ્તંભોની કમાનોને ધારણ કરતી પ્રતિમાઓને શાલ ભીંજિકાઓ પણ કહેવાય છે. તો મિત્રો, આ મંદિરના સ્તંભોની કમાનોને ધારણ કરતી પ્રતિમાઓને શું કહેવાય છે? તો શાલ ભીંજિકાઓ કહેવાય છે. પૂર્વી સમૂહના મંદિરોમાં નીચે મુજબના મંદિરો આવેલા છે. એમાં પહેલું પાર્શ્વનાથનું મંદિર છે, આદિનાથનું મંદિર છે, ત્રીજું શાંતિનાથનું મંદિર છે, ચોથું ઘંટાઈ મંદિર જે આબેહૂબ લાગતા ઘંટનું શિલ્પાંકન છે,
પાંચમું જાવારી મંદિર અને છઠ્ઠું વામન મંદિર. તો આમ પૂર્વી સમૂહમાં આવા છ મંદિરો આવેલા છે. પશ્ચિમી સમૂહના મંદિરોમાં નીચે મુજબના મંદિરો આવેલા છે. લક્ષ્મણ મંદિર, કંદરિયા મહાદેવનું મંદિર, દેવી જગદંબાનું મંદિર, ચિત્રગુપ્ત મંદિર, વિશ્વનાથ અને નંદીના મંદિર અને 64 યોગિનીનું મંદિર, આવા મંદિરો આવેલા છે. તો આમ પશ્ચિમી સમૂહમાં છ મંદિરો અને પૂર્વી સમૂહમાં છ મંદિરો. તો પૂર્વી સમૂહના છે મિત્રો એ જૈન મંદિરો છે અને પશ્ચિમી સમૂહના મંદિરો છે એ હિન્દુ મંદિરો છે. આગળ દક્ષિણ સમૂહના મંદિરોમાં નીચે મુજબના મંદિરો આવેલા છે. એક દુલાદેવ મંદિર, ચતુર્ભુજ મંદિર. તો આ બે પ્રકારના મંદિર, દુલાદેવ મંદિર અને ચતુર્ભુજ મંદિર આવેલું છે. પશ્ચિમી સમૂહના કંદરિયા મહાદેવના મંદિરમાં યોગેશ્વર શિવના સાનિધ્યમાં જ કામશિલ્પોની એક સૃષ્ટિ રચીને યોગ અને ભોગને સમાનતા પ્રદાન કરવામાં આવી છે. ખજુરાહોના મંદિરમાં ચિત્રગુપ્તનું મંદિર જ એકમાત્ર મંદિર છે જેના અધિષ્ઠાતા સૂર્યદેવ છે. આ મંદિરમાં દર્શાવતારોના મસ્તક પર ધારણ કરતી ભગવાન વિષ્ણુની 11 મસ્તકવાળી પ્રતિમા પણ સભામંડપમાં આવેલી છે. તો મિત્રો ભગવાન વિષ્ણુના કેટલા મસ્તકવાળી, તો આપણે કહી શકાય કે 11 મસ્તકવાળી પ્રતિમા સભામંડપમાં આવેલી છે. ખજુરાહોના મંદિરમાં 64 યોગિનીનું મંદિર એ સૌથી જૂનું છે. આ મંદિર ગ્રેનાઇટમાંથી બનેલું છે જ્યારે અન્ય મંદિરો પાષાણના બનેલા છે. તો મિત્રો કયું મંદિર ગ્રેનાઇટમાંથી બનેલું છે? તો 64 યોગિનીનું મંદિર એ ગ્રેનાઇટમાંથી મંદિર બનેલું છે જ્યારે અન્ય મંદિરો પાષાણમાંથી બનેલા છે. ખજુરાહોના મંદિરોમાં શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મના મંદિરો આવેલા છે. જૈન સંગ્રહાલયમાં લગભગ 100 જેટલી જૈન મૂર્તિઓ આવેલી છે. જૈન સંગ્રહાલયમાં કેટલી મૂર્તિઓ આવેલી છે? તો 100 જેટલી જૈન મૂર્તિઓ આવેલી છે. આદિવાસી અને ભાતીગળ લોક સંસ્કૃતિના રાજ્ય સંગ્રહાલયમાં જનજાતિ સમૂહ દ્વારા નિર્મિત પાકી માટીની કલાકૃતિઓ, ધાતુશિલ્પો, લાકડાના શિલ્પો, ચિત્રકલાના નમૂનાઓ, આભૂષણો વગેરે દર્શાવવામાં આવેલા છે. તો આદિવાસી અને ભાતીગળ લોક સંસ્કૃતિના આજે રાજ્ય સંગ્રહાલયમાં કયા સમૂહ દ્વારા? તો આપણે કહી શકાય જનજાતિ સમૂહ દ્વારા. ખજુરાહોને યુનેસ્કો દ્વારા ઈસવીસન 1986માં વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સામેલ કરવામાં આવેલું છે. તો આપણે એટલું યાદ રાખશું કે યુનેસ્કો દ્વારા એમને ક્યારે વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં મૂકવામાં આવ્યું? તો આપણે કહી શકાય 1986. મિત્રો ખજુરાહોના મંદિરમાં આપણે આટલી માહિતી મેળવી લઈએ. મિત્રો જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો મૂકવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જેથી કરીને અમે એ ટોપિકને લગતા નવા વિડીયો બનાવી શકીએ. જય હિન્દ, જય ભારત.